ખાંડ અને ઉમરસર લિગ્નાઇટ ખાંડમાં કશ બહાર લિગ્નાઇટની નિકાસ ચાલુ રાખવા અંગે પ્રદ્યુમ્નસિંહ જાડેજા દ્વારા કશ કલેક્ટરને આવેદનપત્ર અપાયું. જીએમડીસીએ કોઈપણ જાતની પૂર્વ સૂચના વગર અચાનક માતાના મઢની લિગ્નાઇટની ખાણના કવોટામાં ધરખમ કાપ મૂકી દેતા કચ્છને ટ્રક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ગળીના છઠ્ઠા ભાગમાં મંદીની ગર્તામાં ધકેલાઈ ગયો છે. ત્યારે આજે પ્રજાના પ્રશ્ને હંમેશા પ્રયત્નશીલ રહેતા અબડાસા લખપત પંથકના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા અને તેમની ટીમ તથા કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનના પદાધિકારીઓએ સંયુક્ત રીતે જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્ર પાઠવવામાં પશ્ચિમ કચ્છ ટ્રક ઓનર્સ એસોસિએશનના નવનિયુક્ત પ્રમુખ અર્જુનસિંહ પ્રદ્યુમ્નસિંહ જાડેજા, મહામંત્રી ભાવેશ ગોસ્વામી વગેરે આવેદનપત્ર પાઠવવામાં જોડાયા હતા. સંયુક્ત રીતે પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું હતું કે જીએમડીસી સંચાલિત માતાના મઠ લિગ્નાઇટ ખાણમાંથી દરરોજ 700-800 ગાડી કચ્છ અને કચ્છથી બહાર ગુજરાતમાં મોકલવામાં આવે છે. લિગ્નાઇટના પરિવહનમાં કચ્છની 10,000 જેટલી ટ્રક જોડાયેલી છે અને 25,000 જેટલા પરિવારજનો આ પરિવહન પર પોતાનું જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે. અચાનક જીએમડીસી દ્વારા માતાના મઢ લિગ્નાઇટ ખાણમાં જે કવોટા છે તેના પર કાપ મૂકી દેવામાં આવતા ટ્રક ટ્રાન્સપોર્ટ ધંધાને પારાવાર ફટકો પડ્યો છે અને 25,000 પરિવારજનોને હવે રોટલાના સાંસા પડે તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે. તો આજે સવારે 10 કલાકે મોટી સંખ્યામાં ટ્રાન્સપોર્ટના સંચાલકો હાજર રહ્યા હતા, જેમાં પ્રદ્યુમ્નસિંહ જાડેજા, અર્જુનસિંહ જાડેજા, રૂપાભાઈ ચાડ, રાજેશ આહિર, અર્જુનસિંહ જાડેજા, મમુભાઈ આહિર સહિત બહોળી સંખ્યામાં પશ્ચિમ કચ્છમાંથી ટ્રક માલિકો હાજર રહ્યા હતા. અત્યારે આયોજન પત્રનું એક જ કારણ છે, આપ સારી રીતે જાણો છો કે જે તે વખતે 2008માં આપણી 10,000 ટ્રક જિલ્લા ટ્રક ઓનર એસોસિએશનની રીતે જોડાયેલી હતી અને સારી રીતે ધંધો બધા મેળવતા 1974થી ખાંડ ચાલુ થયેલી, ધીમે ધીમે ડેવલપ થઈને 10,000 ટ્રક ભરા દીધું. રોજની 2,000 ગાડી લોડ થતી હતી. આખા ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં, એમપી, રાજસ્થાન બધે આપણો નીકળે જતો હતો. એનામાં સારી રીતે ઓછા પૈસા હોય, ફાઇનાન્સનો લોન આપતા 50,000 લાખ રૂપિયા રકમ હોય તો એક ટ્રક માલિક બની શકતો અને પોતાની રોજીરોટી મેળવી શકતો. ઓછું ભણેલો હોય કે ભણેલો હોય એને નોકરી ન મળતી તો પણ તો એ 2008માં જ્યારે ચૂંટણી પતી અને એકદમથી કચ્છની પબ્લિકની છેતરપિંડી કરી અને ધગો કર્યો હતો ત્યારે એકદમથી ખાંડ બંધ કરી નાખી હતી. આ બધા સારી રીતે જાણો છો. ત્યારે પછી બધી પબ્લિક ભેગી થઈ અને રાજીવાદ કરી સરકારમાં કે ભાઈ આ અમારું શું થશે, આ અન્યાય થાય છે અમારો. ત્યારે સૌરભ પટેલ સાથે મુખ્યમંત્રીશ્રીએ એવું આશ્વાસન આપેલું કે તમને સ્થાનિક ઉદ્યોગમાંથી અને આપણે માતાના મઢ ને ઉમરસર ખાણમાં એનામાં તમને 1,000 ગાડીનો કોટા અમે કરી આપશું. તો ધીમે ધીમે અમે એમનો માની અને અત્યાર સુધી 800 જેવા કોટા થયા હતા. પાછું એ જ પરિસ્થિતિ, કોઈ કોઈને કીધા કર્યા વગર, કોઈ નોટિસ વગર અને ઓલરેડી અત્યારે જે પાંદરો ખાણ બંધ કરી એનામાં પણ માલ પણ ખૂટ્યો નહોતો, માલ હતો જ. એ ઉદ્યોગને આપે છે, સાંગીને આપે છે અને છેર પ્લાનને, પાવર પ્લાનને પણ ચાલુ છે આજ સુધી. અને એના સિવાય આ જે કર્મચારી વર્ગ છે એ સરકારને ગેરમાર્ગે દોરે છે અને પ્રજાને પણ માલ પડ્યો છે એ એનો ઉપરનો જે અમુક માલ હોય એ ખરાબો વધારે હટાવવાનો હોય તો એ કંત્રાટીને હટાવવાનો પડે. એના સામે ઓફિસરને એ બધા સેટિંગ કરી અને સાચી માહિતી આપતા નથી કે નીકળાઈ ખૂટી ગયો. પણ ખરેખર જો તપાસ થાય તો અમે પોતે ભેગા આલી અને એમને દેખાડી કે અહીંયા ખોદો, આ કેટલો માલ છે, આ ખાંડની અસલ મૂળ સિસ્ટમ શું છે કે એક બાજુ ખાડો કરે પાછળથી દાટે, પણ હકીકતમાં સારો માલ છે એ પણ દાટી નાખે છે અને અમુક માલ જે છે એ ઉદ્યોગ માટે રિઝર્વ રાખ્યો છે. તો ભાઈ ઉદ્યોગને તમે વાત કરો છો કે ઉદ્યોગની વિકાસની બીજેપી સરકાર, તો આ તો ઘરોઘર ઉદ્યોગ છે. એક ટ્રક છે એનામાં ઓછામાં ઓછા 10 કુટુંબ છે. ઘેર જોવાના જે અનેક ટાયર કલેક્ટર હોય, એના સેટ હોય, ફાઇનાન્સર હોય, પેટ્રોલ પંપ હોય, અનેક ઘરોઘર ઉદ્યોગ છે. એક એક ગાડી પાછળ 100 જણાને રોજીરોટી મળે છે. તો આ ઉદ્યોગની વિકાસની વાતો ખોટી છે અને કચ્છની પબ્લિકથી ફોર અન્યાય થઈ રહ્યો છે. અત્યારે પાછું આ ચૂંટણી પતી, ચૂંટણી પહેલાં એમને જાહેરાત કરી હતી કે અમે ખાંડ બંધ કરી દીધી તો એમને આપણે છાપાશી આપી એમને તોડ. આ તો એક છેતરપિંડી કહેવાય કે જ્યારે મત લઈ તમે ધર્મના નામે, પક્ષના નામે કોઈ માણસો જેને જે માનતા હોય એના ઉપર વિશ્વાસમાં રાખીને મત આપતા હોય, પણ આ તમે 8 અઠવાડિયો થાય અને મત પેટીમાં ફેંક છે અને તમે એકદમથી ખાંડ બંધ કરી દો, એ કેનો ન્યાય છે? અને આ સરકાર શું કામ છે કે ઘર ઘર ઉદ્યોગ આલે, ઘર ઘર એક એક પબ્લિકને ન્યાય મળવો જોઈએ. તો અત્યારે આ સરકારે કચ્છને માટે ખૂબ અન્યાય કર્યો છે. આના માટે તમામ ટ્રક માલિકો અમને મળેલા, પશ્ચિમ વિભાગ, જિલ્લા ટ્રક ઓનર એસોસિએશન, તો અત્યારે હું ટ્રક માલિક પર છું. કાયમ અમે ટ્રક માટે લડ્યા છીએ, પણ અત્યારે વધારે મારી વિશેષ જવાબદારી ધારાસભ્ય તરીકે છે. તો આ પબ્લિક માટે, ટ્રક ઓનર માટે પૂરેપૂરી અમે લડાઈ લેશું અને અત્યારે અમે અઠવાડિયે રાહ જોશું, નહીં તેના પછી ટ્રક માલિકોને ભેગા મળી અને જનરલ સભાનું આયોજન કે જે જે આગળ જે ટ્રક માલિક
માલિકો કહેશે ને બધા ભેગા મળી અને કોંગ્રેસ કે જે પણ સહયોગીઓ કિસાન સંઘો જે પણ ભેગા મળી અને આગળ આયોજન કરશું અને કેમ તાત્કાલિક આ ટ્રક માલિકને ધંધો મળે એના માટે અમારા પૂરેપૂરા પ્રયાસ રહેશે.